આરક્ષણ મુદ્દે રાહુલ ગાંધીના અક્ષમ્ય નિવેદનના પગલે કચ્છ જિલ્લા ભાજપે ધરણા કર્યા. દેશના વિપક્ષી નેતા જેવું જવાબદાર પદ સંભાળી રહેલા રાહુલ ગાંધીએ છેક અમેરિકા જઈને અનામત મુદ્દે બિલકુલ ગેરજવાબદાર અને અણછાજતું નિવેદન આપીને તેમના પદની ગરિમા લોપી છે અને દેશના કરોડો આરક્ષિતો ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. ત્યારે તેમના નિવેદનના વિરોધમાં કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેતૃત્વ હેઠળ આજરોજ ભુજ ટાઉન હોલ પાસે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા કર્યા હતા. ધરણા બાદ પ્રતિક્રિયા આપતા શ્રી વરચંદે જણાવ્યું હતું કે દેશના પવિત્ર બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારત વર્ષની સામાજિક ભૌગોલિક પરિસ્થિતિ, દેશવાસીઓની તાસીર અને માનસ તમામ વર્ગો વચ્ચે સમાનતા જેવી અનેક બાબતોને ધ્યાનમાં લઈને દૂરગામી ભવિષ્યનો વિચાર કરીને બંધારણ ઘડ્યું હતું, તેમજ આરક્ષણનું અમલીકરણ કર્યું હતું. કોંગ્રેસે આરક્ષણ અને બંધારણની આડમાં 7 દાયકાથી અવિરતપણે લોકોને ધૂત્યા છે, જેની ફરી એક વખત રાહુલ ગાંધીએ સાબિતી આપીને તેમની મેલી મુરાદ જાણે અજાણે છતી કરી દીધી છે, જેના વિરોધમાં આજરોજ જિલ્લા ભાજપ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા આજે અહીં જે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા એમને જે વિદેશમાં અનામત વિશે ST SC OBC અને એના વિશે જે એમણે પોતાનું જે મંતવ્ય રજૂ કર્યું છે, મન બનાવ્યું છે, વાત કરી છે, એ સરાસર એ આ સમાજને અન્યાય છે અને એણે મન બનાવ્યું છે કે અનામતનો ખતમ કરવી એ પ્રકારનું એના વિરોધમાં આ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં આખા દેશમાં આ પ્રકારે જિલ્લા કેન્દ્રો ઉપર આ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજે કચ્છમાં પણ સૌ પાર્ટીના આગેવાનો અહીં અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ સમરજી જનકસિંહજી, અમારા ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સૌ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ પ્રકારે એમનો જે નિવેદન છે એમના વિરોધમાં આ પ્રકારનો ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ધરણાના કાર્યક્રમ દ્વારા આખા દેશમાં જે પ્રકારે કોંગ્રેસે વર્ષોથી આ સમાજ જે SC ST OBC સમાજના એમને ગરીબીમાં જ રાખીને એમનો જ લાભ લઈને જે પ્રકારે કોંગ્રેસને સત્તામાં આવી હતી એનો ચહેરો આ ખુલ્લો પડ્યો છે રાહુલ ગાંધીના નિવેદન દ્વારા. અને આખા સમાજને મેસેજ પહોંચે કે કોંગ્રેસ છે એ હંમેશા આ જે કંઈ નાનો વર્ગ છે એની હંમેશા વિરોધી રહી છે. બાબત એ છે કે કોંગ્રેસના ચાવવાના એક છે ને દેખાડવાના બીજા છે, તે ઉજાગર થઈ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દેશની અંદર એક વાત કરે છે, લોકોને ભ્રમિત કરે છે, ગુમરાહ કરે છે. જાતિ જાતિ વચ્ચે, જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે, પંથ વચ્ચે, સમુદાય વચ્ચે વિગ્રહ ઉત્પન્ન કરી અરાજકતા ફેલાવી અને અશાંતિના વાતાવરણની અંદર લોકોની અંદર ભ્રમ ફેલાવે. પોતે વાત કરે છે એક અને જ્યારે વિદેશ જાય છે ત્યારે વિદેશ જઈને આ અનામતને ખતમ કરવાના સંદર્ભની પણ વાત કરે છે. એટલા માટે કે આ એની માનસિકતા અત્યારની છે એવું નથી. એમના દાદી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પણ એમણે સદૈવ બાબા સાહેબ આંબેડકરે જે નાતી વાઇઝ જે સામાન્ય ગરીબ દલિત વંચિત સમાજ હતો એને જે અધિકાર આપવા માટેની વાત કરી હતી, એના જે લાભો આપવા માટેની વાત કરી હતી, એના વિરુદ્ધ એમના દાદીએ કામ કર્યું. એમના મનમોહનસિંહની સરકારમાં પણ ઓબીસી સમાજને દરજ્જો નથી આપવામાં આવ્યો. જ્યારે માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સબકા સાથ સબકા વિકાસના મંત્રને સાથે રાખીને સમાન તકો ઉત્પન્ન કરીને એ જ્ઞાતિ દલિત વંચિત પીડિત શોષિત આદિવાસી તમામ સમાજોને લઈને જ્યારે આગળ ચાલે છે ત્યારે કેટલાક પ્રશ્નો ઉત્પન્ન કરી અને વર્ગ વિગ્રહ થાય એવું કોંગ્રેસ અને રાહુલ ગાંધી કરી રહ્યા છે. દેશના વડાપ્રધાન પણ સામાન્ય જ્ઞાતિમાંથી આવે છે અને એમના માટે ગમે તેવા શબ્દોનું ઉચ્ચારણ એ લોકો કરી રહ્યા છે ત્યારે એને કોઈ વસ્તુ સમજ નથી આવતી અને જ્યારે પોતે વિદેશમાં જાય છે ત્યારે એમ કહે છે કે અમે આ પરંપરાને સમાપ્ત કરવા માંગીએ છીએ, ત્યારે આ જે પ્રથા છે એનો વિરોધ કરવા માટે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં સામાન્યમાં સામાન્ય કાર્યકર્તાથી મોટો પદાધિકારી અને ચૂંટાયેલા સામાન્ય કાર્યકર્તાથી કરી અને મુખ્યમંત્રીશ્રી સુધીના તમામ લોકોએ રોડ પર ઉતરી અને લોકો સુધી વાત પહોંચાડવા માટેનો આ કાર્યક્રમ. ધરણા કાર્યક્રમના આયોજનમાં કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. મોરચાના અધ્યક્ષ અશોકભાઈ હાથીએ
પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. મહામંત્રીઓ રવિભાઈ ગરવા અને પ્રેમજીભાઈ મંગેરિયા તેમજ મોરચાના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં પ્રદેશથી ખાસ પધારેલા પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પંકજભાઈ મહેતા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ શાહ, રાહુલભાઈ ગોર, શીતલભાઈ શાહ, પચાણભાઈ સંજોડ, જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાણી, વિકાસભાઈ રાજગોર, પ્રફુલસિંહ જાડેજા, વિજુબેન રબારી, વિવિધ મોરચાના પ્રમુખો માવજીભાઈ ગુંસાઈ, પરસોત્તમભાઈ વાસાણી, આમદભાઈ જત, નરેન્દ્રસિંહ જાડેજા, મમાયા ભાગઢવી, નરેશભાઈ મહેશ્વરી, હિતેશભાઈ ખંડોર, અમૂલભાઈ ડેઢિયા, પુનિતભાઈ દુધરેજિયા, ભીમજીભાઈ જોધાણી, સુરેશભાઈ સંગાર, વિનોદભાઈ વરસાણી, રશ્મિબેન સોલંકી, મહિદીપસિંહ જાડેજા, અનવરભાઈ નોળે, જયંતભાઈ ઠક્કર સહિત સંગઠન અને મોરચાના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઇલેન્ડ આંબલી, જમ્બોબોર, કિંગ જાંબુ, મિયા ઝાંકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો, સંગાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો, સંગાર નારાયણભાઈ સામજી, 9825418961, 9925603172. સંગાર રામજીભાઈ આર, 9909450515.